गुजरात में दिवसे दिवसे स्वाइन फ्लू नू संकट वधी रह्यु छे। छेल्ला 3 महीना थी राज्य ने स्वाइन फ्लू ए भरडा में लीधु छे। त्यारे स्वाइन मामले गुजरात हाईकोर्ट में जाहिर हित की अरजी करवामां आवी हती के खानगी हॉस्पिटल में गरीब दर्दियों ने सारवार आपवामां आवती नथी, आथी दर्दियों भारे परेशानी नो सामनो करी रह्या छे। कोर्टे आ संदर्भे खानगी हॉस्पिटल में दर्दियों ने मफत सारवार आपवा आदेश कर्यो छे, जेने लोकोए आवकार्यो छे। હાઈકોર્ટ નો ચુકાદો આવ્યો છે કે ભાઈ સ્વાઇન ફ્લુ જે પણ કોઈ દર્દી હોય એને ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્ય દવા સારવાર કરવાની, જે અત્યંત સારી વસ્તુ કહેવાય અને એ બહુ જ સારી વસ્તુ કહેવાય છે। એમાં આ બહુ સારી જે સરકાર તરફથી આવેલું છે બહુ સારી વસ્તુ કહેવાય છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુએ ભારે આતંક મચાવ્યો છે। દર્દીઓ સારવારના અભાવે પણ હેરાન પરેશાન થતા હતા। જો કે કોર્ટનો આ આદેશ સામાન્ય અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે। કોર્ટનો જે ચુકાદો છે ખરેખર અભિનંદનને પાત્ર છે, કારણ કે હાઈકોર્ટના જે ચુકાદાથી સામાન્ય વર્ગ જે સ્વાઇન ફ્લુ ગામડામાં બધે ફેલે છે તે લોકો સિવિલમાં જઈ શકે અત્યારે સારવાર માટે, સિવિલ હોસ્પિટલમાં બધાને પૂરતી સારવાર કે સગવડતા મળી ન શકે તો તે લોકોને હાઈકોર્ટના ચુકાદાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જઈ શકે, અને જેથી પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ બધે પણ તે લોકોને પૂરેપૂરી સારવાર આપવી જોઈએ જેથી પબ્લિકને ફાયદો થાય અને આર્થિક સંકળામણ હોય ઘણા બધા દર્દીઓને જે સારી મલ્ટી સ્ટાર હોસ્પિટલમાં સારવાર નથી લઈ શકતા, તો એવા દર્દીઓને હાઈકોર્ટના આ પગલાના લીધે ઘણો બધો લાભ થશે કે જેથી કરીને એ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળે તો પણ એ લોકો સારી હોસ્પિટલોમાં જઈ શકે અને ત્યાં સારવાર લઈ શકે છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા ભારે સમસ્યા સર્જાઈ હતી। શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મોટા ભાગે પૈસાદાર લોકો જ સારવાર માટે જતા હતા। જો કે હવે કોર્ટના આદેશથી ગરીબો પણ મફતમાં સારવાર મેળવી શકશે અને જો કોઈ હોસ્પિટલ સારવારની ના પાડશે તો તેની પરવાનગી પણ રદ થઈ શકે છે। કેમેરામેન ઘનશ્યામ કાજા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।